कोरोना काळ बाद दिवसे दिवसे મોંઘવારી માજા મૂકી રહી છે ત્યારે ઈંધણના વધતા ભાવને લઈને શહેરીજનોમાં ચિંતા વધી ગઈ છે। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ હવે સીએનજી ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। આજે અદાણી સીએનજી ભાવમાં કમરતોડ 2.56 રૂપિયાનો વધારો કરાતા સામાન્ય પ્રજા પર મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। सीएनजी की किमत में प्रति किलो 2.56 रूपया नो वधारो थता हवे सीएनजी प्रति किलो 58.86 रूपया मोघू बनी गयु छे। आ भाव वधारो आज थी अमल में मूकी देवामां आवता वाहन चालकोए रोवानो वारो आव्यो छे। एक तरफ राज्य में कोरोना बाद स्थिति धीमे धीमे थाळे पड़ी रही छे तो बीजी तरफ लॉकडाउन और कर्फ्यू ने कारण पहेलाथी लोको आर्थिक मंदीनो मार सहन करी रह्या छे त्यारे फरी ईंधणना वधता जता भावोए नागरिकों ने चिंता में वधारो कर्यो छे। आजे पेट्रोल डीजल की किमत में पण सतत वधारो करवामां आव्यो छे। पेट्रोल ना भाव में 24 पैसा અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। આ જોતા પેટ્રોલ ડીઝલના ભાવ સદી ફટકારે તેવું લાગી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 98.93 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 57.47 રૂપિયા પ્રતિ લિટર થયો છે। તો વળી કેટલાક શહેરોમાં તો આ ભાવ 100 રૂપિયાને પણ વટાવી ચૂક્યો છે। ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100.66 રૂપિયા છે જ્યારે ડીઝલ પણ 100 રૂપિયા નજીક પહોંચ્યું છે। ઈંધણના વધતા ભાવની અસર રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે। આ તરફ રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટર 99.11 રૂપિયા તો ડીઝલ પ્રતિ લિટર 57.65 રૂપિયા, જ્યારે જામનગરમાં પેટ્રોલમાં 24 પૈસા ડીઝલમાં 32 પૈસા વધ્યા, જેને લઈ પેટ્રોલ પ્રતિ લિટર 98.81 રૂપિયા મોંઘું બન્યું છે તો ડીઝલ પ્રતિ લિટર 57.07 પ્રતિ લિટર ભાવે મળી રહ્યું છે। વડોદરામાં પણ પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 99 રૂપિયા વધ્યા છે તો ડીઝલ પ્રતિ લિટર 57.93 રૂપિયા સુધી વધી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તો લાઈક ઓર શેર ઠોકી દે, મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેર ઠોકી દે। Thank you.